કેમ છો મિત્રો, મજામાં? વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ડાયપોલ મોમેન્ટ વિશે વાત કરી કે ડાયપોલ મોમેન્ટના કારણે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું, વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું, એટલે કે આ રીતનું મેળવવું, અક્ષત અંતરે અને વિષુવરેખા અંતરે. અક્ષ પર આપણને ચુંબકીય ક્ષેત્ર મેળવવું 2μ0m/4πx³, જ્યારે વિષુવરેખા પર μ0m/4πx³ અથવા તો y³ આ અંતર મને મળશે, અને ખૂબ દૂર અંતરે આપણને ડાયપોલ મોમેન્ટ મળે છે. કે જો વાહક તાર હોય તો એના આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળે, અને જ્યારે વાહક તારનું ગૂંચળું હોય એમાંથી જો પ્રવાહ પસાર થતો હોય તો તેના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર મળતું હોય છે. આ ચુંબકીય ક્ષેત્ર કોના કારણે હોય મિત્રો? વિદ્યુત પ્રવાહના કારણે હોય. એ આપણે ભણ્યાસી. હવે વાત કરવાની છે કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો સમજો ખાસ, કોની ડાયપોલ મોમેન્ટ મિત્રો? ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો સૌ પ્રથમ તો હાઇડ્રોજન પરમાણુ લઈ અથવા તો કોઈ ઇલેક્ટ્રોન લઈ, એ ન્યુક્લિયસમાં મિત્રો તેની આસપાસ વર્તુળમય પરિભ્રમણ કરતું હોય છે. આ રીતનું હવે પ્રોપરલી વર્તુળમય ગતિ છે એના વિશેની વાત કરીએ તો સૌ પ્રથમ રજૂઆત કરી હતી મિત્રો થોમસન ભાઈએ, જે તમે પરમાણુ ચેપ્ટરમાં ભણી ગયા છો, કે થોમસન ભાઈએ એક પરમાણુ મોડલ બનાવ્યું, અને પરમાણુ મોડલ જે હતું એ તરબૂચના આકાર જેવું હતું, એટલે એનું નામ આપ્યું તરબૂચ મોડલ. જો હિસ્ટ્રીમાં જાઉં કે કઈ રીતે વર્તુળમય પથ બીનો છે, તો તરબૂચ મોડલ રજૂ કર્યું. એમાં જે ઘેરાયેલો પ્રદેશ હતો એને ધન ભાર આપ્યો, અને જે બી હતા એ તટસ્થ કરવા માટે ઋણ ભાર કીધું. પરંતુ એમાં ખામી જળ જાણી, તો જે થોમસનનો જે સ્ટુડન્ટ અથવા તો વિદ્યાર્થી રુથરફોર્ડે આ ચેલેન્જ સ્વીકારી, અને એ ચેલેન્જના ભાગરૂપે એને સોનાની વરખનો પ્રયોગ કર્યો, અને એના વિશે ડિટેલ માહિતી કોને મેળવવા કીધું મિત્રો? એના બે સ્ટુડન્ટ ગાઈગર અને માસડનને. તો એને પ્રયોગ કર્યો, રિઝલ્ટ મેળવ્યું, અને રિઝલ્ટ પરથી રુથરફોર્ડે એક નવું મોડલ રજૂ કર્યું, જે તરબૂચ મોડલ બાદ રુથરફોર્ડ મોડલ. અને એવું કીધું એને કે કોઈ પણ ધાતુમાં એક ન્યુક્લિયસ હોય જે ભારે કણ ધરાવે છે, અને બીજા કણો છે એની આસપાસ વર્તુળમય ગતિ કરતા હોય, એટલે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ વર્તુળમય ગતિ કરતા હોય છે, એવી રજૂઆત કરી. પરંતુ ત્યારે જે રુથરફોર્ડની જે મર્યાદા હતી મિત્રો, કે જો આ વર્તુળમય ગતિ કરતો હોય તો એ ઉર્જા ગુમાવે, અને ઉર્જા ગુમાવે મિત્રો ત્યારે એ જે શરૂઆતની ત્રીજા છે એના કરતાં ત્રીજા ઓછી બને, ઓછી ત્રીજા બને. તો આ રીતે રુથરફોર્ડે વાત કરી હતી વર્તુળમય ગતિ, પણ વાસ્તવમાં બની ગયો કેવો? સ્પાઇરલ. તો એની ખામી હતી મિત્રો, અને એ ખામી સુધારવા માટે જે રુથરફોર્ડનો જે મિત્ર હતો એ મિત્ર હતો નીલ બોહર. અને આ બોહરભાઈએ મિત્રો એ પરમાણુ મોડલ વિશે શરૂઆત કરી. એને એવું કીધું કે જો ઉર્જાનું ઉત્સર્જન ન થાય તો વર્તુળમય ગતિ કરે, તો એવી કક્ષાને શબ્દ વાપરીને સ્થિત કક્ષા. કેવી કક્ષા મિત્રો? સ્થિત કક્ષા. અને ક્વોન્ટમ શાસ્ત્રનો જન્મ થયો મિત્રો. શેનો? ક્વોન્ટમ શાસ્ત્રનો. તો આ જે ક્વોન્ટમ શાસ્ત્ર છે એ મુજબ કે કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય અને ઇલેક્ટ્રોન એની આસપાસ વર્તુળમય ગતિ કરતા હોય છે. તો આ જે ઘટના છે મિત્રો એ આપણી. ઓકે, તો હવે આપણે પાછા આવી જઈ આપણા ટોપિકમાં, કે ન્યુક્લિયસમાં ધન ભાર હોય છે એની ફરતે ઋણ ભાર વર્તુળમય ગતિ કરે છે. તો કોઈ પણ પદાર્થને વર્તુળમય ગતિ કરવા માટે કયું બળ જવાબદાર છે? એનું એક્ઝામ્પલ લઈ કે એક સન છે અથવા તો સૂર્ય, એની ફરતે જે ગ્રહો અથવા તો અર્થ એ વર્તુળમય ગતિ કરે છે મિત્રો, એનું કારણ છે ગુરુત્વાકર્ષી બળ. તો ગુરુત્વાકર્ષી બળ છે એ પૃથ્વીને અથવા તો બધા ગ્રહોને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરાવે છે.
तो एज रीते इलेक्ट्रॉन ने न्यूक्लियस नी आसपास परिभ्रमण करवा माटे कयु बल जवाबदार छे तो ए बल छे मित्रों विद्युत बल अथवा तो कूलम बल। तो आ रीते वर्तुळ में गति करता होय छे। तो आ आपणी टॉपिक नी हिस्ट्री हती मित्रों। तो हवे आमां आपणे भणवानुं शुं छे मित्रों, तो सौ प्रथम एवो प्रश्न पूछी नाखे के गायरो मेग्नेटिक रेशियो एटले शुं। अथवा इलेक्ट्रॉन माटे चुंबकीय डायपोल मोमेंट नुं सूत्र तारवी गायरो मेग्नेटिक रेशियो नुं सूत्र मेळवो अथवा एनी किंमत मेळवो, आ पहेलो प्रश्न। त्यारबाद बोहर मेग्नेटॉन एटले शुं, एवो प्रश्न। बोहर मेग्नेटॉन એટલે શું? અને ત્યારબાદ જે કક્ષીય ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ અને સ્પિન ડાયપોલ મોમેન્ટ એ શું દર્શાવે છે? આવા પ્રશ્નો છે એ સામાન્ય ટોપિકમાંથી ફેરવી ફેરવીને અથવા તો જુદા જુદા પ્રશ્નો પૂછી શકાય છે મિત્રો. ઓકે, આ આપણી હિસ્ટ્રીમાં. હવે આપણે ટોપિકમાં એન્ટ્રી કરીએ મિત્રો કે ગાયરો મેગ્નેટિક રેશિયો એટલે શું અથવા डायपोल मोमेंट नो सूत्र तारवी गायरो मैग्नेटिक रेशियो समझावो अथवा तो एनी किंमत मेळवो. ओके, क्लियर? चलो मित्रों, तो चलो न्यूक्लियस नी फरते इलेक्ट्रॉन परिभ्रमण करे से मित्रों. शुं करे से मित्रों? परिभ्रमण करे से आ इलेक्ट्रॉन नो वीजभार. ज्यारे इलेक्ट्रॉने एक परिभ्रमण पूर्ण करवा माटे लागतो समयगाळा ने आवर्तकाल कहेवामां आवे, अने जे आवर्तकालनुं मूल्य मित्रों टी छे. टी शुं दर्शावे मित्रों? आवर्तकाळ. ज्यारे एनी जे झड़प छे मित्रों ए झड़पने हूँ वी वडे दर्शावुं. ओके, हवे ज्यारे इलेक्ट्रॉन परिभ्रमण करतो होय तो विद्युत प्रवाहनुं निर्माण थाय, तो विद्युत प्रवाह मित्रों आई इज इक्वल टू क्यू बाय टी परथी. तो क्यू एटले मित्रों ई अने स्मोल टी एटले आवर्तकाळ. तो आ मने सूत्र मळ्युं. बीजुं सूत्र मित्रों के वर्तुळ में गति करे एटले एनुं झड़पनुं सूत्र मळशे मित्रों. तो झड़प वी इज इक्वल टू अंतर भेगा समय. तो अंतर एटले केटलुं थाय? परिघ जेटलुं अंतर कपाय. तो परिघ एटले मित्रों टू पाय आर अने छेदमां समयगाळो एटले टी. तो टी नी किंमत मळे 2 पाय आर छेदमां वी, जेनी किंमत आपणे क्या मूकवानी छे मित्रों? आई में. तेथी आई नुं सूत्र मळी गयुं ईवी ना छेदमां 2 पाय आर. आ मने विद्युत प्रवाहनुं सूत्र मळ्युं. क्यारे? ज्यारे न्यूक्लियस अथवा तो केन्द्र झेड प्लस विद्युतभारनी आसपास इलेक्ट्रॉन परिभ्रमण करतो होय त्यारे विद्युत प्रवाहनुं मूल्य ઈવીના છેદમાં 2 પાય આર મળે. ઓકે, હવે એની આસપાસ પરિભ્રમણ કરે. પરિભ્રમણ કરે મિત્રો એટલે આપણને ચુંબકીય મોમેન્ટ મળે, કારણ કે વિદ્યુતભારથી પ્રવાહ મળે અને પ્રવાહના કારણે આપણને શું મળ્યું? ચુંબકીય ક્ષેત્ર, અને ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય મોમેન્ટ મળે. તેથી લખશું ચુંબકીય મોમેન્ટ. કેવી મોમેન્ટ મિત્રો? ચુંબકીય મોમેન્ટ. એને હું મ્યુ વડે દર્શાવું. જો એમ વડે પણ દર્શાવી શકો છો મિત્રો, ગુણાકાર નથી, બંનેના અથવામાં છે. ઓકે, મ્યુ વડે દર્શાવું છું મિત્રો. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ આ, એ અહીં આટાની સંખ્યા આવે મિત્રો, પરંતુ માત્ર એક સર્કલ માટે વાત છે, ઇલેક્ટ્રોનની વાત છે. આ એટલે ઇવીના છેદમાં 2 પાય આર. એ એટલે મિત્રો પાય આર સ્ક્વેર. હવે ઉડતું હોય ઉડાડી, એક પાય કેન્સલ, એક આર કેન્સલ. તો વી વધ્યો, ઈ વધ્યો, આર વધ્યો મિત્રો, એટલે ઈ વી આર બાય ટુ. પરંતુ મારે યાદ રાખવા માટે મિત્રો, ચુંબકીય મોમેન્ટ યાદ રાખવા માટે એક સરસ મજાનું સ્લોગન યાદ રાખીશ. એક દૂત્યાંશ એટલે અડધું, અને ઈ વી આર ને હું ગોઠવું છું વી ઈ આર, એટલે વેર. એટલે મિત્રો આપણે જીનિટ માટે યાદ રાખશું કે જ્યારે તમને ચુંબકીય મોમેન્ટ પૂછવામાં આવે તો અડધી દુશ્મની યાદ રાખવી. કેવું? વેર, અડધું વેર અથવા અડધી દુશ્મની મિત્રો.
માત્ર સરળતા ખાતર યાદ રાખવા માટેની વાત છે. અડધી દુશ્મને અડધું વેર ક્યાંય લખવાનું નથી. વન બાય ટુ વેર અથવા તો વી આર. ઓકે, હવે જો આપણું મોમેન્ટ છે મિત્રો, એ મોમેન્ટની દિશા અને પ્રવાહની દિશા. તો પ્રવાહ છે મિત્રો એ આપણો વિષમઘડી દિશામાં વહે છે. કઈ દિશામાં મિત્રો? વિષમઘડી દિશામાં. અને જમણા હાથનો નિયમ વાપરો તો તમને જે મોમેન્ટ મળે એ વિરુદ્ધ દિશામાં મળશે મિત્રો. કારણ કે વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ભાર કેવો વિદ્યુત મૂલ્ય ધરાવે? ઋણ મૂલ્ય ધરાવે મિત્રો. ઓકે, તેથી જો મૂલ્ય ધ્યાનમાં લો તો વી બરાબર વન બાય ટુ વેર અથવા તો વી આર. હવે મારે એક સાહસ કરવું છે મિત્રો. કેવું સાહસ? ઉપર એમ વડે ગુણવા, નીચે એમ વડે ગુણવા. તો ઉપર એમ, નીચે તો બે હતા, બીજું વી એ આર. તો એમ વી આર, અને એમ વી આર હોય મિત્રો એને કંઈક કહેવાય. તો યાદ કરો અગિયારમું ધોરણ. વાહ, વેરી ગુડ મિત્રો. કોણીય વેગમાન. શું કહેવાય? કોણીય વેગમાન એટલે એલ ઈ છેદમાં ટુ એમ. જો એમ વી આર, એમ વી આર, એમ વી આર એટલે એલ ઈ વધા છેદમાં ટુ એમ. હવે જો મોમેન્ટની દિશા દર્શાવું તો મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ઈના છેદમાં ટુ એમ ઇન ટુ એલ. તો આ બંને કેવા છે મિત્રો? એકબીજાની વિરુદ્ધ દિશામાં આવશે. કોણી વેગમાન અને મોમેન્ટ એટલે નિશાની રાખીશું માઇનસ મિત્રો. જો મૂલ્ય આવે તો પ્લસ કરી નાખવાના, બાકી નિશાની માઇનસ આવશે. એટલે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન અને ચુંબકીય મોમેન્ટ એ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. આ મોમેન્ટનું સૂત્ર મળી ગયું એટલે સુધી. હવે બીજો પ્રશ્ન આપણો શરૂઆત થઈ કે ગાયરો મેગ્નેટિક રેશિયો એટલે શું? કયો પ્રશ્ન હતો મિત્રો? ગાયરો મેગ્નેટિક રેશિયો એટલે શું? તો ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનના ગુણોત્તરને ગાયરો મેગ્નેટિક રેશિયો કહેવામાં આવે છે. કોને કોને? ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનના ગુણોત્તરને. મૂલ્ય ધ્યાનમાં લઉં છું. હવે કિંમત સાથે સાથે લખી નાખવી છે મિત્રો મારે. તો ઈ એટલે 1.6 × 10⁻¹૯ છેદમાં બે, ઇલેક્ટ્રોન 9.1 × 10⁻³૧. તો જો મૂલ્ય મેળવો મિત્રો તો 1.6 × 2 × 9.1 એટલે તમને જવાબ મળશે 0.087910¹૨. અને જો એક આંકડા પછી પોઈન્ટ રાખો મિત્રો તો 8.19 એટલે 8.8×10⁻¹ કુલમ પર કિલોગ્રામ. તો આમાંથી જો હજી ગુજકેટમાં એમસીક્યુ પૂછવું હોય તો પૂછી નાખ, ગાયરો મેગ્નેટિક રેશિયોનું પારિમાણિક સૂત્ર શું? તો કુલમ પર કિલોગ્રામ પરથી મેળવી શકો છો. કિલોગ્રામ છેદમાં એટલે એમ માઇનસ વન, એલ નથી આવતો એટલે 0 T1 A1, કુલમનું A1 T1 થાય. ઓકે, આ ગાયરો મેગ્નેટિક રેશિયોની વાત થઈ, જેમનું મૂલ્ય પ્રાયોગિક પણ ચકવાસામાં આવ્યું હતું મિત્રો, જે આ મેળવું છે. ઓકે, પહેલો ક્વેશ્ચન ક્લિયર. કયો ક્વેશ્ચન હતો મિત્રો? ફરીવાર, ગાયરો મેગ્નેટિક રેશિયો એટલે શું? ચુંબકીય મોમેન્ટનું સૂત્ર તારવો. તો એકવાર રિવિઝનમાં ધ્યાન આપજો. સૌ પ્રથમ આવર્તકાળ વિશે વાત કરવાની કે ઇલેક્ટ્રોન અથવા ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોનને પરિભ્રમણ કરવા માટે લાગતો સમય ટી છે, તેમની ઝડપ વી છે. કેટલી ત્રિજ્યામાં ભ્રમણ કરે? આર ત્રિજ્યામાં. તેથી ઇલેક્ટ્રોનના પરિભ્રમણ દરમિયાન ઉદ્ભવતો વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી, પરંતુ વિદ્યુત ભાર ઈ છે, સમયગાળો ટી છે, અને ઝડપ વી બરાબર 2πr/t. ટી એટલે 2πr/v. ટીની કિંમત અહીં મૂકવામાં આવે. ક્યાં? અહીં, એટલે ઈવીના છેદમાં 2πr. ઓકે, ત્યારબાદ ચુંબકીય મોમેન્ટ મ્યુ અથવા તો એમ ઇઝ ઇક્વલ ટુ IF. આ એટલે ઈવીના છેદમાં 2πr, એ એટલે πr² તો આપણે EVr/2 મેળવ્યું. અને યાદ કીધું રાખવું, અડધું વેર અથવા તો અડધી દુશ્મની. ઉપર એમ વડે ગુણ્યા, નીચે એમ વડે ગુણ્યા. એમ વી આર એટલે કોણી વેગમાન છેદમાં 2m × E. પરંતુ આ જે મોમેન્ટ અને કોણી વેગમાન બંને વિરુદ્ધ દિશામાં મળશે મિત્રો, એટલે આપણને નિશાની કેવી આવશે? એક પ્લસ તો એક માઇનસ. અને જો મારે એલ અંશમાંથી ક્યાં જાય? છેદમાં,
એટલે તમને ચુંબકીય મોમેન્ટ અને કોણી વેગમાનના ગુણોત્તરને ચુંબકીય મોમેન્ટ અને કોણી વેગમાનના ગુણોત્તરને ગાયરો મેગ્નેટિક રેશિયો કહેવામાં આવે છે. કેવો? ગાયરો મેગ્નેટિક રેશિયો. ઘણીવાર જીને બદલે જ શબ્દ વાપરતા, જાયરો મેગ્નેટિક રેશિયો ઘણા શબ્દ વાપરતા હોય, આપણે મૂંઝાવાનું નથી. ઓકે, એનું મૂલ્ય ડાયરેક્ટ તમને પુસ્તકમાં આપી દીધું છે, પરંતુ એની કિંમત લખો એટલે તમને 8.8×10^10 કુલમ પર કિલોગ્રામ મળતું હોય છે. ઓકે, હવે આપણે ક્વોન્ટમ શાસ્ત્રમાં એન્ટ્રી કરવાની છે. તો મિત્રો, ક્વોન્ટમ શાસ્ત્રમાં એન્ટ્રી કરવા માટે શબ્દ છે બોહર મેગ્નેટોન. જો બોહર આવ્યો એટલે આપણે યાદ છે કે બોહર હવે કોણ હતું? કે થોમ્સનનો સ્ટુડન્ટ રુથરફોર્ડના બે સ્ટુડન્ટ ગાયગાર્ડને માસ્ટર, એની પરથી રુથરફોર્ડનો પરમાણુ મોડેલ આવ્યો. એ પરમાણુ મોડેલમાં વર્તુળમય ગતિ કરે, વાસ્તવમાં વર્તુળમય નહોતી, સ્પાઇરલ થઈ. એ ખામી નિવારવા માટે કોણે એન્ટ્રી કરી? બોહરભાઈ. ઈ બોહરની વાત કરવાની છે. રેડી? તો બોહર એ જે કોણી વેગમાંનો અધિતર્ક આપ્યો, ક્વોન્ટમ શાસ્ત્રના જે નિયમ આપ્યા એમાં પેલો એવું કે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં પરિભ્રમણ કરે કે જેમનું કોણી વેગમાન, સમજો કેવું વેગમાન મિત્રો, કોણી વેગમાન એલ ઇઝિકલ ટુ એચ અપન 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. કયા ગુણાંકમાં મિત્રો? પૂર્ણ ગુણાંકમાં હોય છે. તો આ રીતે આપણને બોહરભાઈએ ક્વોન્ટમ શાસ્ત્રને લગતો પેલો અધિતર્ક રજૂ કરી દીધો. નંબર 1, હવે આપણે ભણ્યા છીએ ગાયરો મેગ્નેટિક રેશિયો. અથવા તો મોમેન્ટ μ/L ઇઝિકલ ટુ e/2m. મૂલ્ય ધ્યાનમાં લઈશ, અને જો મારે મોમેન્ટ દર્શાવ્યું હોય મિત્રો માત્ર, તો μ = e/2m × L. હવે જ્યાં એલ છે એટલે કે કોણીય વેગમાન છે મિત્રો, શું દર્શાવે છે? કોણીય વેગમાન. અને કોણીય વેગમાન એટલે ક્વોન્ટમ શાસ્ત્રની રજૂઆત બોહરભાઈએ કરી દીધી હતી. તો કોણીય વેગમાનની કિંમત લખી નાખી મિત્રો, e/2m × nh/2π. તો પ્રશ્ન એવો થાય કે h એટલે પ્લાન્ક અચાંક 6.725×10^-34 પાય એટલે પાય, 2 એટલે 2, m એટલે ઇલેક્ટ્રોન દળ, e એટલે વિદ્યુત ભાર, 2 એટલે 2, n એટલે ક્વોન્ટમ નંબર સંખ્યા. પરંતુ આપણે વાત કરવાની છે બોહર મેગ્નેટોન વિશે, કે જ્યારે ક્વોન્ટમ નંબર 1 અથવા તો લઘુત્તમ મૂલ્ય લેવામાં આવે, કેવું મૂલ્ય? લઘુત્તમ મૂલ્ય, ત્યારે જે મોમેન્ટ મળે n = 1, એ કેવી મળે? મિનિમમ મળે. એ જે મિનિમમ મળે એટલે સૂત્ર બની ગયું 2×4πm×h, અને એનની જગ્યાએ મિત્રો હું 1 લખું, એટલે તમારું જે ફાઇનલી સૂત્ર eh/4πm, જેમને બોહર મેગ્નેટોન કહેવામાં આવે છે. શબ્દ સમજો ખાસ, કયો શબ્દ મિત્રો? બોહર મેગ્નેટોન. હવે એની કિંમત મેળવવી છે, તો E એટલે મિત્રો 1.6×10^-19, H એટલે 6.725×10^-34. જો ઘણીવાર 6.63 પણ લખ્યું હોય, આપણે નિયમ પ્રમાણે જાય 3.14 પાય એટલે, અને એમ એટલે 9.1×10^-31. ઓકે, ચલો તો કિંમત મૂકીએ મિત્રો કેલ્સીમાં, 1.6×6.725×4×3.14×9.1 મિત્રો, એટલે તમને 0.0927 મળશે. −10^-31 −34 એટલે −3 વધી, −3×-19 −22 થઈ. હજુ હું એક આંકડા પછી પોઈન્ટ લખું તો 9.27×10^-24 થઈ. અને મોમેન્ટનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર મિત્રો, એટલે μmin, એટલે તમને મળે મેગ્નેટિક મોમેન્ટ, પણ કેવું? મિનિમમ. કોના માટે? બોહરના અધિતર્કની મદદથી, જેને આપણે શું કહેવામાં આવે છે મિત્રો?
મેગ્નેટોન કહેવામાં આવશે અથવા તો બોહર મેગ્નેટોન. ઓકે, આ તમારો જે એક્સ્ટ્રા ટોપિક છે અથવા તો જે શબ્દ છે એ યાદ રાખજો, કારણ કે જ્યારે આપણે 12ની એમસીક્યુની પ્રેક્ટિસ કરશું બોર્ડના એમસીક્યુની, ત્યારે આવો શબ્દ આવે ત્યારે કોઈને એવું ન લાગવું જોઈએ કે આ શબ્દ આપણા માટે નવો છે. હવેનો જે પ્રશ્ન છે મિત્રો એ સમજો ખાસ, કે કક્ષીય ચાક માત્રા એટલે શું? કે જ્યારે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય છે મિત્રો, ત્યારે એની સાથે કક્ષાને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય છે, એટલે કે વર્તુળમય ગતિ કરતો હોય વિદ્યુતભાર, ત્યારે એની સાથે જે ચુંબકીય ચાક માત્ર અથવા તો ચુંબકીય મોમેન્ટ સંકળાયેલી હોય છે, આ ચુંબકીય મોમેન્ટ સંકળાયેલી હોય છે, એ ચુંબકીય મોમેન્ટ એટલે કઈ? કક્ષીય ચાક માત્ર. અને એ મોમેન્ટનું મૂલ્ય એટલે ઈના છેદમાં 2m × L. ઓકે, હવે બીજો પ્રશ્ન સમજો ખાસ, કે કોઈ પણ વિદ્યુતભાર જે છે અથવા તો આપણો ઇલેક્ટ્રોન લો, એ વિદ્યુતભાર છે મિત્રો એની આંતરિક મોમેન્ટ પણ આવેલી હોય છે, એ મોમેન્ટના કારણે એમનું મેગ્નેટોન અથવા તો બોહર મેગ્નેટોન અથવા તો લઘુત્તમ મૂલ્ય અથવા લઘુત્તમ મોમેન્ટ મળતી હોય છે. એ મોમેન્ટ એટલે મિત્રો કેટલી હોય છે? 9.27 × 10⁻²⁴ મળે. એ કોના કારણે મળે? એના આંતરિક ગુણધર્મના કારણે મળે છે, કે જે બોહર મેગ્નેટોન હોય છે. એ મોમેન્ટ એટલે મિત્રો સ્પિન મોમેન્ટ. કેવી મોમેન્ટ? સ્પિન મોમેન્ટ મિત્રો. ઓકે, તો આ રીતની મને બે મોમેન્ટ મળે છે મિત્રો, કક્ષીય મોમેન્ટ અને સ્પિન મોમેન્ટ. તો જે કક્ષીય મોમેન્ટ છે મિત્રો કોના કારણે મળે છે આપણને? કે જે કક્ષા સાથે જે ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુતભાર વર્તુળમય ગતિ કરે છે એને કક્ષીય ચાક માત્રા કહેવાય, અને જે વિદ્યુતભારના પોતાના ગુણધર્મને કારણે, આંતરિક ગુણધર્મને કારણે અથવા તો પ્રાકૃતિક ગુણધર્મને કારણે મોમેન્ટ સંકળાયેલી છે એ મોમેન્ટ એટલે સ્પિન મોમેન્ટ. ઓકે, હવે ધારો કે કોઈ ભમરડો છે અથવા તો પૃથ્વી જે છે, આ પૃથ્વી લઈ અર્થ, કે કોને અનુલક્ષીને ભ્રમણ કરે? સૂર્યને અનુલક્ષીને ભ્રમણ કરે મિત્રો. આ રીતે એવી તો ભમરડો છે મિત્રો એ પોતાની ધરીને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય છે. કોને અનુલક્ષીને ભ્રમણ કરે? ધરીને અનુલક્ષીને. તો એવી રીતે ઇલેક્ટ્રોનને કોઈ ધરી નથી, એ એક પ્રાથમિક કણ છે મિત્રો. કેવું છે? છતાં પણ તે મોમેન્ટ ધરાવે છે. ઓકે, તો આ રીતની વાત છે મિત્રો એ તમારે યાદ રાખવાની છે. ફરી એકવાર આખો ટોપિક મિત્રો, કે આપણો જે પ્રશ્ન હતો એ ઇલેક્ટ્રોન માટે ચુંબકીય મોમેન્ટ, પણ કોના માટે? ભ્રમણ કરતા હોય એના માટે. સૌ પ્રથમ હિસ્ટ્રી હું જોઈએ કે ક્વોન્ટમ શાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો. શરૂઆત થોમ્સન આવ્યો, રુથરફોર્ડ આવ્યો, એના બે સ્ટોનર આવ્યા, સત્તા નિષ્ફળતા મળી, એને સમજાવવા માટે બોહરભાઈની એન્ટ્રી, અને બોહરે આપી ક્વોન્ટમ શાસ્ત્ર, કે ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરતો હોય, અને પછી આપણે આવી એન્ટ્રી કરી ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં. ઓકે મિત્રો, તો આ રીતની વાત છે, તમારે કમ્પ્લીટ યાદ રાખવાની છે, અને આને રિલેટેડ સૂત્ર ત્રાવણી 2 માર્ક્સમાં આવે તો તમને યાદ રહેવી જોઈએ. થેન્ક યુ મિત્રો.